प्रभु गढ़े गया तिया ते डाविया संत एकांत नो सुख आपवा हये हेत छे अत्यंत समझो संत सुजान जे सत्संग माजे मोखिया ते संत ने ते डाविया दई दर्शन करवा सुखिया आव्या संत शिरोमणि जिया हता सुंदर श्यामा चरण स्पर्शी नाथना वळी थया पूरण कामा पछी मुक्तानंद जिए पूछ्यूं प्रभु ने प्रश्न नाथ तमारू गम तुं जे होय ते करिए साधन पछी प्रभु जी बोलिया तमे सांभळो सर्वे जन ज्यारे प्रभु ने पामिए त्यारे सर्वे थया साधन पछी जे जे करम ते हनी ते कहूं वात गुरु संतने भजवा श्री हरि जे साक्षात चैतन्य चैतन्य एक नहीं इंद्रिय मन जीव ईश्वर एक एक थी अधिक एह तेथी पर परमेश्वर संत संत एक नहीं ते विवेक बुद्धि धारवी मैं करी जे लीला अलौकिक तेने वारम वार संभारवी मारा जन ने अंत काले जरूर मारे आवव बिरुद मारू ए न बदले ते सर्वे जन ने जणावव दास ना दास थईने वळी जे रहे सत्संग मा भक्ति तेनी भली मानिश राचिश तेना रंग मा आ मारा जे सिद्ध थया छे मारा के अने मारो निश्चय आ छे के मारी आज्ञा पाळी ने जो वधशे तो अंतकाळे ने जरूर तेड़वा आवीश महाराजे आपने कॉल आप्यो छे આવું વરદાન કોઈ આપ્યું નથી તમે જોજો પૂર્વના ઇતિહાસો બધા સાંભળજો ઘણા અવતારો બધા આવ્યા છે પણ શ્રીજી મહારાજે કહ્યું કે મહારાજે આશ્રિત બન્યો અને મહારાજે આ ઉપર કહ્યું પણ મારા સ્વરૂપની નિષ્ઠા અને મારી આજ્ઞા પણ વર્તે એને હું જરૂર તેડવા આવીશ અંતકાળે એનું અકલ્યાણ નહીં થાય એનું કલ્યાણ થશે મારા ધામમાં લઈ જઈશ કે અંતકાળે જરૂર મારા જનને આવું તેડવા અને આ પ્રમાણે બિરુદ મારું એ ન બદલે એ સર્વેજને કે આ તમે મારું બિરુદ છે કે મારી આ પ્રતિજ્ઞા છે મારો આ સંકલ્પ હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું કે મારે અનંતજનનું કલ્યાણ કરવું છે અને જે મારા સ્વરૂપનો નિશ્ચય કરી મારું ભજન કરે અને મારી આજ્ઞા મારીને કરે તો એનું મારે કલ્યાણ કરવું છે એવો સંકલ્પ મારા જ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે ત્યારે એ સંકલ્પ છે માટે મારું બિરુદ એ કોઈ દિવસ બદલાશે નહીં તમે મારા આશ્રિત મારું ભજન કરશો તો અંતકાળે જરૂર તેડી જઈશ અને અક્ષરધામને પમાડીશ એમાં તમારે દરેકને આમ વાત સ્પષ્ટ કરવી એમાં વાંધો નહીં કે ભગવાન સ્વામિનારાયણનો આશરો ખરો એટલે તમારું અક્ષરધામમાં જવાશે જ અને એમની આજ્ઞાવાળીને ભજન કરીએ એટલે સુખ થાય ત્યારે એવી બળભરી વાત હિંમતભરી વાત કરવી આપણને જો નિષ્ઠા સાચી હોય તો નિષ્ઠાની વાત થાય પણ આપણે હાલ પોયું હોય તો બીજાની વાત થઈ શકે ભાઈઓ મારા નિશ્ચિંત કહે છે કે હું મારું બિરુદ છે પણ મારા સ્વરૂપનું તમને પહેલી નિષ્ઠા થશે દ્રઢતા થશે તમે વાત કરી શકશો પણ આપણામાં હાલ પોયું હોય કે મને જરા શંકા થઈ રૂપ થઈ ગયું આપણે પછી એવું હાલ કોઈ વાત હોય તો બળની વાત થાય નહીં એટલે આપણું કલ્યાણ ના થાય ને પણ જો તમને આવો નિષ્ઠા બરોબર હોય તો ભગવાનનું બિરજ છે કે ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે હવે પાછું આપણે ભગવાનનો આશરો થયો સ્વરૂપ નિષ્ઠા થઈ આ ભગવાનનું બળ છે હિંમત બધું છે પણ પાછું એમ બળમાં પાછું બધાને દબાવવાની વાત નહીં બધાને પછી આપણે એ પ્રમાણે અવગણના કરવાની વાત નથી સત્સંગમાં તો દાસના દાસ થવું કે અહીંયા આગળ આપણે મોક્ષ કલ્યાણ માટે આવ્યા છે પણ આ સત્સંગની અંદર આપણે બહુ દાસના દાસ થઈને એવું ઘરમાં રહીએ છીએ ને દાસના દાસ ત્યાં કે આપણે હુકમ કરીએ છીએ બૈરા ઉપર કે છોકરા ઉપર કરીએ છીએ બહુ સારું તમે કયો એમ કરીએ ક્યાં વાંધો છે ત્યારે કહેવાનું શું કે ત્યાં બધું આપણે હુકમ નથી કરતા આપણે ગયા હોય ને કામ કરતા હોય
કે પાણી પીલો નથી ગોરો દેખ્યો આ ભર્યો પાણી બહુ સારું ચાલો પી લો ભાઈ જરા ચા જરા મૂકવાનું ચા દા દૂધ ખાંડ પડી છે હું કઈ નવરું છે અત્યારે તમારે કામ એમ કહે તો આપણે બહુ સારું ભાઈ હશે કામ કરે છે તો ત્યાં દાસ પણ રહે છે સેવક પણ રહે છે નિર્માણી પણ રહે છે ઘરની અંદર આપણે એક આત્મબુદ્ધિ છે પોતાનું ઘર માન્યું છે પોતાનું સંબંધી માન્યા છે કંઈ દુઃખ થતું નથી અને ત્યાં આપણે રાત દિવસ કામ કરીએ છીએ મહેનત કરીએ પૈસા ટકા ઉઘરાઈને ઘરમાં મૂકીએ છીએ બીજા કંઈ બૈરા છોકરા માટે જ આપણે બધું કરીએ છીએ તોય આપણા બૈરા આપણે ઘરમાં જઈએ તો ફુલાર લઈને ઉભા રહે છે આવો પધારો બહુ તમે સારું કામ કર્યું આવો થેન્ક યુ કે તમે બહુ આભાર માને છે કોઈ આપણો કે તમે બહુ સારું કામ કોઈ આપણે સ્વાભાવિક છે આપણી ઈચ્છા નથી રહેતી એ લોકોને પણ એવો ના હોય કારણ કે આપણું ઘર છે આપણું કુટુંબ છે આપણું પરિવાર છે એટલે એકબીજાને એવો ભાવ રહેતો જ નથી એમ ઈચ્છા જ નથી રહેતી કહેવાનું શું કરવાની આપણે એને માટે કરીએ છીએ બધું કરીએ છીએ છતાં પણ એના મનમાં ભાવ નથી રહેતો કે મને લોકો સારી રીતે બોલાવે ચાલો મારું કુટુંબ છે મારા બૈરા છોકરા છે ના બોલાવે કોઈ કોઈ પોતાના હાથે લઈ લે બધું કામ પણ કરી લે પથારી પણ કરી લે હું બધું થઈ જાય એવી રીતે આપણું જો ઘર માન્યું હોય આપણું કુટુંબ માન્યું હોય આ સત્સંગ આપણું કુટુંબ છે આ મંદિર આપણું ઘર છે એવી જો આપણે બરાબર દ્રઢતા થઈ હોય તો પછી કંઈ જાતનો વાંધો આવે દાસના દાસ જ થવાય કોઈ પણ સંત કોઈ હરિભક્ત કોઈ પણ આપણને કંઈ કહે બહુ સારું પગે જ લાગવાનું હોય એમાં બીજું કંઈ નહીં તો મહારાજ કહે તું એની ભક્તિ હું સારી માનીશ પણ અહીંયા એને અઠંગ જેવા રહે કે શું અમને નથી ઓળખતા અમે કેટલા વખત આવીએ છીએ ને ઠેકાણ એટલે થઈ રહ્યું પતી ગયું ભાઈ એ તો બધા હજારો માણસો છે ઘરમાં પાંચ માણસોનું આપણું હરખું નથી ચાલતું તો હજારો માણસોનું હરખું ક્યાંથી હોય આપણે જોઈએ ને આપણે માનીએ ને આપણે જે ઈચ્છીએ પ્રમાણે કંઈ ઓછું છે એ તો આપણે ભગવાન આપણું પોતાનું ઘર છે પોતાનું કુટુંબ છે એ માટે એમાં હાથે જ કરી લેવાનું હોય મળે ના મળે વહેલું મળવું હોય ઘરમાં કંઈ આપણે જઈએ તરત ખાવાનું ના હોય તો બે કલાક પછી તૈયાર કરીને આપે તો આપણે ચલાવી લઈએ એમ કઈ વખત આપણી સગવડ સગવડો બધી સમજી લઈએ છીએ આપણું કોઈ મહેમાન આવે તો પણ અગવડ સગવડો આપણે સમજીએ છીએ એવી રીતે આપણું ઘર કુટુંબ જો માન્યું હોય તો વાંધો આવે ને એને દાસના દાસ રહેવાય એટલે ઘરમાં જેમ કુટુંબમાં દાસ થઈને કરીએ છીએ એમ સ્વામી કહે છે આપણે એક નોકરી ધંધા માટે પણ ગુલામી કરીએ છીએ તો આ મોક્ષ માટે ગુલામી કરવી પડે એક દાસ થવું પડે એમાં વાંધો શું છે દાસ ના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં મારા લોક મારી મૂર્તિ તે સત્ય નિર્ગુણ છે સહી તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક મારા નહીં મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે સમરથ મારું નામ સહી મારી દ્રષ્ટિએ જગત ઉપજે સમે અનેક રૂપે માયા થઈ પ્રકટ રૂપે સત્સંગમાં રહું છું રૂડી પેર વળી અવનીએ અવતાર લહું નૃપયોગી વિપ્રને ઘેર જન એટલું એ જાણવું જે કહી તમને વાત નિશંક રહો નાથ કહે સુણી જન થાય રળિયાત જનને જમાડવા પગ કરાવ્યા બહુ પેર સુંદર આસન આલિયા સંત બેસાર્યા તે ઉપર શોભે પોતે સુંદર પટકે લટકે નાડી નવરંગી પલવટ વાળી અતિ રૂપાળી શોભે સુથની સોરંગી
નિરંજ બોળી ગળી મોળી ધૃત સાકર માહી ઘણા કડી વડી પકોડી પૂરી વ્યંજન વિધ વિધ તણા ભાત ધોળા દૂધ બોળા રોટલી રસાળીઓ જમે જન જીવન જમાડે વળી ખેલી ભરે થાળીઓ આંબા લીંબુના અથાણા વળી યાદા કેરા અતિ ઘણા આપે નાથ હાથ શું જમે જન નમો કે મણા જમી જમીને જન સર્વે પરિપૂરણ પોતે થયા પછી દૂધ સાકર દો વટે દેવા આપે આવ્યા લીએ ન લીએ દિયે પરાણે હરી પીરસે હાથડે નાના પાડે ઠામ સંતાણે તેને તેરેડે માથડે જોરે જમાડી હર્પ માડી પછી ચણું કરાવ્યા લવિંગ સોપારી એલચી આપી મુખ વાસ મન ભાવ્યા અતિ ઘણા સુખ આપવા જણાય મરજી જીવનની એવી લીલા અપાર કરી કહી મેં કદીનની રમવા રાસ હૈયે હુલાસ પહેર્યા અંબર સુંદર અતિ ભલા પાઘ પે ચાળી અતિ રૂપાણી છાજે તિયા બહુ છોગલા હરે ફુદડી રંગ ઝડી ગુલાલની કરે ઘણી પછી બિન વળતે કરી જને પૂજા જીવન તણી ચંદન ચરચી હાર સુંદર પ્રભુને પહેરાવ્યા ધૂપ દીપને આરતી ઉતારવાજન આવ્યા પૂજા કરીને પાય લાગ્યા ચરણ છાતીએ છાપિયા સન્મુખ બેસી શ્યામળે હલ બેલે સુખ આપ્યા હસતા રમતા રૂડું જમતા વીતે દન રૂડી પઠ એમ કાંઈક દિન વીતે આવી પછી કપિલા છઠ પછી પ્રભુ પ્રગટ થઈ દીધા દર્શન દાસને જન જોઈ મગન થયા અલ બેલા વિનાશને દેશ દેશથી દાસ આવ્યા તેને દર્શન આપ્યા જેણે નયણે ની રખ્યા તેના તે કલમશ કાપ્યા સુંદર વસ્ત્ર પહેરી સારા કાજુ કસુંબી રંગના વેઢ વીટી કડા કાજુ બાજુ ઝડેલ નંગના કમર કસી રહ્યા હસી વસી જન મન મૂરતી મોટા મુનિના ધ્યાન માનાવે જેને નેતિ નેતિ કહે શ્રુતિ તે હરી દયા કરી બીએ દર્શન પ્રસન્ન ઘણું જેહ જને જીવન જોયા ભાગ્ય તેના હું શું ભણું
પછી પ્રભુજી પધાર્યા, ના વાતે નદીએ નાથજી, નાતા નાતા સુંદર ગાતા સર્વે સખા સાથજી, નાહી નાથ પધાર્યા જને કરાવ્યા ભોજન ભાવતા, કરતા જા તૈયાર તે હ જમાડ્યા જીવન આવતા, પછી જન જમાડ્યા પંગતિ કરી પોતે પીરસ્યું, અનેક ભાતના ભોજન ભાજન જોઈ જન મન હરખ્યું, જોરા જોર જમાડ્યા જેમ જમાડ તલ ભગવાન છે, જેમ જેમ આલે તેમ ન ઝાલે સખા પણ સાવધાન છે, પછી સાંજે ધૂન કરી હરી બેઠા પોતે ઢોલીએ, આપી સંતને આગન્યા હલીસ પદ હવે બોલીએ, ગાતા વાતા વીતે રજની સુંદર સુખ આપ્યા ઘણા, જુગતે જન જમાડ્યા કોઈ રીતે નવ રાખી મણા, સુંદર સારો કર્યો સમયો ભાદર વાવદી ષષ્ટમી, તેદી ગઢડે કરી લીલા કહી કથા મે રસમી. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્રે કપિલા છઠનો ઉત્સવ કર્યો એ નામે 68મું પ્રકરણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.